આ મિત્તલબેન ને નારણભાઈ ને એમના તરફથી એમની સંસ્થા દ્વારા અમારું એક આ દુધવા ગામનું મોટું તળાવ છે અને તળાવ અત્યારે ગળાય છે. તળાવની અંદર આમ તો એવું હતું કે કાયમી રાહતમાં ગળાણું, પણ થોડું થોડું ગળાણું હતું. અને એની અંદર 2001માં અમે ચેકડેમ બનાવેલા હતા, એટલે ચેકડેમો 2015 અને 2017 પૂર આવ્યું. પૂર આવવાથી આ ચેકડેમો તૂટી ગયા, એટલે ધીરે ધીરે ખારની સામાન્ય અસર થઈ. નકા આગ આ તળાવ તો અમારે ઊંડું થાય તો મોટામાં મોટો ફાયદો તો એવો છે કે આ ગામ આજુબાજુના લગભગ 200થી વધારે ખેડૂતોની અંદર આને લાભ મળે છે. દાખલા તરીકે કોઈથી દૂધવાથી નવાપુરા વળો જાય છે, એટલે વળાની અંદર પાણી વહી જાય છે. જેટલું પાણી હંગરાય એટલો વધારેમાં વધારે ફાયદો આ દૂધવા ગામને, અને આગળના કદાચ આ દૂધવામાં પાણી રોડાય એટલે શેડોને પણ લાભ મળી શકે. કારણ કે અહીં પાણી રોકાણું હોય એટલે ખારની અસર ના આવે. અહીં નવાપુરા પાણી નથી રોકાતું એટલે અમારે દૂધવાને ખારની અસર થાય છે. એટલે આડે ચેકડેમો બનાવેલ છે અને હજી વધારે 1-2 ચેકડેમો અમે મંજૂર કરાયેલા છે અને અત્યારે એની અંદર કામગીરી ચાલુ કરવાની પણ તૈયારી કરો. પણ વધારે આ બેનનો ને એમનો અમને સહકાર મળે અને જેમ બને એમ વધારે જેટલું ઊંડું તળાવ થાય તો 200થી આસપાસના ખેડૂતોને મારે મોટો ફાયદો થઈ શકે એમ, આ દૂધવા ગામની વસ્તીને થઈ શકે એમ છે. અને પાણી પણ ભવિષ્યની અંદર રિચાર્જ કરવો હોય, નાના નાના 40-45 ફૂટના 50 ફૂટના બોર બનાવો અને રિચાર્જ થાય તો પણ એનું પાણી પણ મેઠું કદાચ થઈ કે 40 ફૂટ સુધીમાં મેઠું રિચાર્જ ખૂબ થઈ શકે એમ છે. એટલે પાણી જેટલું તળાવ ઊંડું ગળાય એટલો મારા ગામ માટે ખૂબ મોટો ફાયદો છે. અને ખૂબ મોટો મિત્તલબેનને એમને કહું છું કે અમને ખૂબ સહકાર આપો અને આ તળાવ જેટલું ઊંડું થાય એટલું કામગીરી થાય તો મારા માટે ખૂબ ફાયદો ને જીવન દોરી જેવું. આપણે આખા બનાસકાંઠાની વાત કરીએ તો તળાવો વધારે ગળાય એ ઈચ્છનીય છે. હા, આખા બનાસકાંઠાની અંદર કહું કે દાખલા તરીકે કે જે પાણી રોકાઈ જાય એવી પરિસ્થિતિ હોય અને જેટલો બનાસકાંઠાની અંદર તળાવ જેટલો ઊંડા ગળાય તેટલો પાણીનો થાય એટલો મોટો ફાયદો થઈ શકે. અને એક બીજું ખાસ મારે તો કહેવાનું એટલું છે કે આપણા ગૈડાઓ આપણે કહેતા આપણી સાદી ભાષામાં નવાણી 11 ઇસ્કમાં એણે દાડે તળાવની અંદર કોટા હોય કે કોઈ ગમે તે હોય તો કદાચ સાફ કરતા હતા અને ગામના બળદગાડા લઈ અને એ ટાઈમ આપણે ગૈડા એક એક દાડો ફાળવતા હતા કે આપણે કોઈ નહીં તો આ પીવા માટે તળાવ દૂષી. એટલે એને તળાવને પાણી પીવા માટે અને ખૂબ તળાવને સાફ કરતા આખું ગામ જતું હતું. એ ટાઈમે કોઈ પણ ગામમાં ક્ષેત્રમાં કામ કરવા ન જતું ને એ તળાવની અંદર જાય અને તળાવ સાફ કરતા હતા. હું આપણા ગૈડાઓ વાત કરતા હતા અને મને પણ થોડું થોડું વાપરે છે કે મેં પણ આવું જોયેલું છે કે અમારા ગામનું તળાવ કદાચ સાફ કરવા ગામની વસ્તીને ગામ લોકો જતા હતા. એટલે આપણે ખાસ તો વસ્તીને જાગૃત રહેવાની જરૂર છે કે જો કદાચ આવે હોય સંસ્થાઓ કે કોઈ સરકાર આપણા આંગણે કદાચ કામ કરવા આવી હોય તો એમને સહકાર આપવાનો અને આપણે વધારેમાં વધારે જ્યાં મોડું થાય અને હિત જળવાય આવી આપણી પણ કરવાની વ્યવસ્થા આપણે અત્યારના યુગમાં આવું કરવું જોઈએ. કારણ કે ધીરે 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 તળતો મોટો જતા હોય તો આપણે પાણી પીવા માટેની કદાચ છે ને પાણી હંગરેલ હશે તો ભવિષ્ય માટે આપણા માટે પણ ફાયદો મોટો થઈ શકશે.